એટલે 3-10માનો ગણિતનો આ પરીક્ષાનો 28મો દાખલો છે. એમાં બસ આ આપણે કીધું છે કે આ ઓ પી એ ખૂણો શોધવાનો છે, એટલે આ આ ખૂણો શોધવાનો છે ઓ પી એ. એટલે બસ પહેલી આપણને એ ખબર હોઈ જાય કે આ સ્પર્શક છે એટલે આ જાણે 90નો ખૂણો થાય, આ એ ને બી થાય, એટલે આ આપણને ઓ ઓ એ ઓ એ પી એ 90 ડિગ્રી થાય, બરાબર, ત્યાં સ્પર્શક છે. પછી આ આપણે આ ત્રિકોણની વાત કરીએ કે આપણે ત્રિકોણ ખાલી આપણે એ ઓ પી ત્રિકોણ છે, એ ઓ પી ત્રિકોણ, તો એના ત્રણેય ખૂણાની વાત કરીએ છીએ. તો આ એ ઓ પી ત્રિકોણમાં આજે આ વચ્ચે એક ખૂણો 135 એ ઓ બી 135 આપ્યો છે ને, એ એ આને જો ભાગ કરે છે, એટલે આખા આખો પેલા ફરીથી જ મૂકો એટલે ખ્યાલ આવે કે આ ત્રિકોણ, આ ત્રિકોણ એ ઓ પી બરાબર 180 ડિગ્રી, બરાબર. હવે 180માં આપણને એ ઓ એ પી વત્તા એ ઓ પી વત્તા ઓ પી એ, બરાબર, એ આપણે શોધવાનું છે. હવે આમાં આપ્યું છે શું, આ ત્રણેય ખૂણા સરળ, ઓ એ પી, ઓ એ પી છે એ 90 થાય આપણે, બરાબર છે, અને એ ઓ પી અને જો એ ઓ બી 135 આપ્યો છે તો એ એનો અડધું થાય, એટલે 135 ભાગ્યા આ 2 થાય, અને વત્તા આ ઓ પી એ આપણે શોધવાનું છે. એટલે બસ હવે આ બાજુ આપણે આ 180 ત્રણેયનો થાય, એટલે આનું કંઈ બીજું બાદબાકી કરવાનું છે, ખાલી બીજું કશું નથી. એટલે ઓ પી એ બરાબર આ 180 આ પહેલી બાજુ માઇનસ 90 વહી જાય, માઇનસ 135 હોય, આ છેદમાં 2 વહી જાય. આમાંથી આ બાદ કરીએ તો 180માંથી 90 જાય તો 90 રહીએ, અને 135ને 2 ભાગો તો આ 67.5 થાય, અને 90માંથી 67.5 બાદ કરો તો 22.5 થાય. એટલે આમાં કેલ્ક્યુલેશન બહુ સહેલા છે, પણ એટલે ખબર હોવી જોઈએ કે આ સ્પર્શક છે એટલા માટે 90 ડિગ્રી થાય, અને અહીંયા જે છે આ 2 સ્પર્શક આ જે છે એ દ્વિભાજક છે, એટલે આ જે 135 છે આ એક અર્ધનો ખૂણો એના કરતો અડધો થાય, અને આ બંને ત્રિકોણનું 180 થાય. આટલું જો ભૂમિતિ આવડતી હોય ને તો આ ખૂણો શોધવાનો છે એ શોધવામાં મુશ્કેલી ન પડે.